विद्यार्थी मित्रों श्री मीरासत्ता सकते विद्यालय उनावा ऑनलाइन वीडियो में आपको हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों गत वीडियो में आपने डायरेक्ट इनडायरेक्ट स्पीचेस नो अभ्यास करो। डायरेक्ट इनडायरेक्ट स्पीच ने प्रत्यक्ष और परोक्ष रूपना एनी में समझ तुमने अगाऊ ना वीडियो के अंदर आगे दी थी। एनी के अंदर 6 स्टेप आपेला छे। ये 6 स्टेप ना ની વાત જે આપણે કરવાની હતી એમાં અગાઉના વિડિયોની અંદર આપણે 3 સ્ટેપની વાત કરેલી છે, જેમ કે સૌપ્રથમ રિપોર્ટિંગ વર્કમાં ફેરફાર, એ કરતા પહેલા તમારે સ્કૂલના અને સાંભળનાર નક્કી કરવો પડે, એટલે કે રિપોર્ટર અને લિસનર નક્કી કરવાના। ત્યારબાદ એના પછી આવશે રિપોર્ટિંગ વર્કમાં ફેરફાર, એની વાત આપણે કરી હતી ગત વિડિયોની અંદર। ત્યારબાદ કનેક્ટિવ મૂકવું, કનેક્ટિવ પ્રશ્નાર્થ હોય તો શું મુકાય, પ્રશ્નાર્થ ન હોય અને સહાયકારક ક્રિયા પરથી પ્રશ્ન પૂછેલો હોય તો ઇફ, આની મેં ચર્ચા ગયા ગત વિડીયોમાં કરેલી છે। એના પછી જેની વાત કરવાની છે તે સર્વનામમાં ફેરફાર। સર્વનામમાં ફેરફાર એટલે ચેન્જીસ ઇન પ્રોનાઉન્સ, તો એની અંદર શું હોય, દાખલા તરીકે આઈ એ પોતે સર્વનામ છે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ ની જગ્યાએ મી, હું, મારું, માય, આપણે માલિકી દર્શાવે છે એટલે માય મૂકી, માઇન અને માય સેલ્ફ, એ જ રીતે યુ, યુ, યોર, યોર્સ અને યોર સેલ્ફ, એ સેકન્ડ પર્સન સિંગ્યુલર અને સેકન્ડ પર્સન પ્લુરલ ની અંદર એટલે બહુવચન ની અંદર યુ એ યુ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી। જેમ કે અહીંયા ફર્સ્ટ પર્સન પ્લુરલ વી, તો વી નું અવર, અવર્સ, અવર્સ અને અવર સેલ્સ, એ જ રીતે થર્ડ પર્સન સિંગ્યુલર જે અગાઉ આપણે બેઝિક ની અંદર શીખી ગયા છીએ, હી, શી, ઇટ, એ થર્ડ પર્સન સિંગ્યુલર કહેવાય, પણ બોય માટે કે મેન માટે હી વપરાય છે, તો હી નું હિમ, હિઝ, હિઝ અને હિમ સેલ્ફ, શી નું થશે હર, હર્સ, હર્સ અને હર સેલ્ફ, એ જ રીતે ઇટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ અને ઇટ સેલ્ફ, દે, ધેમ, ધેર, ધેર અને ધેર સેલ્ફ। તો મિત્રો આ જે સર્વનામમાં ફેરફાર કરવાનો છે એ કેવી રીતે કરવાનો છે એ નેક્સ્ટ વિડિયોની અંદર હું તમને એના પેરેગ્રાફ ઉપરથી ડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ જે આપણે ચાર નંબર પૂછાય છે એ સંદર્ભે આપણે આની ચર્ચા કરીશું, પણ બેઝિક તમારું આ ક્લિયર હોવું જોઈએ કે ચેન્જીસ ઇન પ્રોનાઉન્સ ની અંદર આઈ હોય તો આઈ નું શું થાય, મી, માય, માય, માય છે, આ બધું તમારે મોઢે કરી લેવું પડશે। એના પછી નેક્સ્ટ છે કાળમાં ફેરફાર, તો મિત્રો એના માટે ટેન્સ આવવા જરૂરી છે, જેને કહેવાય ચેન્જીસ ઇન ટેન્સીસ। કોઈ પણ કામ સાદો વર્તમાન કાળ હોય તો જ્યારે ઇનડાયરેક્ટ સ્પીક તમે કરો છો તે સાદો ભૂતકાળ થઈ જશે, એ જ રીતે ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ થઈ જાય, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય, અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ જાય છે, એ જ રીતે સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ, એ રીતે અહીંયા આપણે વાત કરેલી છે। તો સાદો વર્તમાન કાળ દાખલા તરીકે પ્લેસ ક્રિયાપદ આપણે લઈએ છીએ એક્ઝામ્પલ તરીકે, તો એનું સાદો ભૂતકાળ પ્લેડ થઈ જાય છે। ચાલુ વર્તમાન કાળમાં એની જાત પ્લસ વર્બ આઈએનજી, તો ચાલુ ભૂતકાળ તમે જ્યારે ચાલુ વર્તમાન કાળમાં એની જાત પ્લસ વર્બ આઈએનજી અને એનો ચાલુ ભૂતકાળ ઇનડાયરેક્ટ સ્પીચમાં વોઝ વેર પ્લસ વર્બ આઈએનજી થઈ જાય છે। એ જ રીતે અહીંયા કાળના ફેરફારમાં પૂર્ણ વર્તમાન કાળનું જો વાક્ય આવેલું હોય તો તમારે હેસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતપૂર્વ, તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય છે હેડ પ્લસ પીપી। ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેસ હેવ પ્લસ અહીંયા બીન પ્લસ વર્બ આઈએનજી થઈ જશે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં બીન મુકાશે અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે હેડ બીન પ્લસ વર્બ આઈએનજી। સાદો ભૂતકાળ હોય તો હવે કાળ બદલાય છે, આ સાદો વર્તમાન કાળ તો હવે સાદો ભૂતકાળ થાય છે, તો સાદો ભૂતકાળ હોય તો એનો પૂર્ણ ભૂતકાળ થઈ જાય, અહીંયા સાદો વર્તમાન કાળ પણ સાદો ભૂતકાળ કરતા હતા પણ અહીંયા સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થશે, ચાલુ ભૂતકાળ છે તો તમારે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં। તો આ પ્રમાણેના સ્ટેપ પણ આપણે મોઢે હોવા જોઈએ, કાળમાં ફેરફાર નું પોષક આપણા મોઢે હોવું જોઈએ, તો જ તમે ચાર પાંચ ગુણ મેળવી શકશો, બાકી નહીં મેળવી શકો। એના પછી સમય સૂચક શબ્દોમાં ફેરફાર, તો ટુડે, ટુડે નું થઈ જશે ધેટ ડે, અહીંયા ટુડે નું થશે ધેટ ડે, એટલે ધ્યાન રાખજો ટુડે તો ધેટ ડે મુકાશે અહીંયા, અને નાઉન નું ધેન, યસ્ટરડે પ્રીવિયસ ડે, ટુમોરો ધ નેક્સ્ટ ડે અને સો નું ધેટ, આ ઔપચારિક આટલા ફેરફાર સમય સૂચક શબ્દોમાં ફેરફાર મોટા ભાગે આવતા હોય છે, એટલે આપણે આ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે। તો આ મિત્રો આ મેં તમને જે વાત કરી ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવા માટે શું સ્ટેપ લેવા પડે, તો અહીંયા આપણે સ્ટેપની વાત થઈ। તો વિદ્યાર્થી મિત્રો આ જે
ની અંદર હું સ્ક્રીનશોટ આપને આપીશ એના ઉપરથી તમે નોંધી રાખજો તે સાથે સાથે આપણે ધોરણ 11 ની વર્કબુક તમારી જોડે પડેલી છે એ વર્કબુક ની અંદર પણ કોષ્ટકો આપેલા છે એ ફરીથી તમારા ચોપડામાં નોંધ કરી અને લખી કાઢજો આના પછીના વિડિયો ની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે અને કેવા પ્રકારના વાક્યો આપણા વાક્યો ચાર પ્રકાર છે હકાર એટલે કે વિધાન વાક્ય વિધાન અંદર હકાર અને નકાર પૂછી શકે છે એ જે રીતે પ્રશ્નાર્થ પૂછાય છે પ્રશ્નાર્થમાં ડબ્લ્યુએસપી પૂછાતા અને સહાયકાર ક્રિયાપદથી પૂછાતા પ્રશ્નો ત્યારબાદ ઉદ્ગાર વાક્ય પૂછાતું હોય છે અને આજ્ઞાત વાક્ય અને નેક્સ્ટ વાળી વાક્યના જે મેં તમને અગાઉના વિડીયોની અંદર સમજ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો અવારનવાર વિડીયો જોઈ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ